કીધું ગાંધીનગર થી સમાચાર જે પ્રમાણે મળી રહ્યા છે કે ગાંધીનગર માં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। સોશિયલ મીડિયા માં આંદોલન માટે એક પોસ્ટ મૂકવામાં આવી હતી। એલઆરટી સહિત ભરતી પ્રક્રિયા મામલે આ પોસ્ટ ને મૂકવામાં આવી હતી ત્યારે ગાંધીનગર ઉપવાસ છાવણી પોલીસ છાવણી માં હવે ફેરવાઈ ચૂક્યું છે। શિક્ષિત બેરોજગાર યુવા સમિતિના આંદોલનની દહેશત પ્રવર્તી રહી છે તો એલઆરટી ભરતી પ્રક્રિયાના યુવાનોના આંદોલનની દહેશત સામે આવી છે। આશ્ચર્યજનક કાર્યક્રમની દહેશતના પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। વધુ વિગતો આપશે અમારા સંવાદદાતા મેહુલ દેસાઈ। મેહુલ, જે પ્રમાણે વિગતો પ્રાપ્ત થઈ રહી છે ગાંધીનગરને સમગ્ર રીતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અંતર્ગત ફેરવી દેવામાં આવ્યો છે, શું છે સમગ્ર જાણકારી? શિક્ષિત યુવા બેરોજગાર સમિતિ જે છે તેના સભ્યો દ્વારા જે છે આંદોલનની ચીમકી સોશિયલ મીડિયા ઉપર ઉચ્ચારવામાં આવી હતી। જે વિવિધ સરકારી ભરતીઓ છે તે ભરતીઓની પ્રક્રિયામાં જે આંદોલન સાથે જોડાયેલા અન્ય યુવાનોએ પણ ક્યાંક ક્યાંક આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી। અને ગાંધીનગરની અંદર જ્યાં સુધી વાત કરવામાં આવે તો બિરસા મુંડા યુનિવર્સિટી હોય કે પછી જીપીએસસી ની ઓફિસ હોય કે પછી સ્વર્ણિમ સંકુલ એક હોય તે કે પછી પોલીસ ભવન હોય ત્યાં ઉપવાસ પર ઉતરી શકે છે તેવી દહેશતના પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાજ્યના પાટનગરમાં ગોઠવી દેવામાં આવ્યો છે। આંદોલન સાથે જોડાયેલા જે સભ્યો છે તે સભ્યોને પણ ક્યાંક ક્યાંક અટકાયાથી પગલા ભરવામાં આવે તેવો એક પત્ર પણ જે છે તે વિભાગનો ગૃહ વિભાગનો ફરતો થયો છે। અને મુખ્યત્વે આ જે આંદોલન સાથે જોડાયેલા જે સભ્યો છે તેમની અટકાયત કરવા માટે પણ જે છે તે પોલીસને જણાવવામાં આવ્યું છે। મુખ્યત્વે અત્યારે હાલ તમામ જે સભ્યો છે તે સભ્યો કઈ જગ્યાએ છે અને તેમને અટકાયત કરવામાં આવી છે કે કેમ તે બાબતે ગૃહ વિભાગ તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં નથી આવી કે પોલીસ વિભાગ તરફથી પ્રતિક્રિયા નથી આવી, પરંતુ આંદોલનની જે ચીમકી ઉચ્ચારી છે ત્યારે વિવિધ સ્થળો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે। જી જી, આભાર મેહુલ જાણકારી બદલ। તો જે પ્રમાણે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે સોશિયલ મીડિયામાં એક આંદોલન માટેની પોસ્ટ મૂકવામાં આવી અને ત્યાર પછી જે પોલીસ છાવણીમાં સમગ્ર ઉપવાસ છાવણી છે તે ફેરવાઈ ગઈ છે। ત્યાંના સભ્યોની અટકાયત કરવા માટે પણ પોલીસે આ પ્રકારનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે તો એલઆરડી ભરતી પ્રક્રિયાના યુવાનોના આંદોલનની દહેશત પ્રવર્તી રહી છે।